નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 આસ્તોસિસ એનો અભ્યાસ કરીશું, જેની અંદર પાઠ 19 આપણા સાથે. આ અગાઉના વિડિયોમાં આપણે પાઠ નંબર 131 સુધીનો અભ્યાસ કર્યો હતો, તેની અંદર એક કોષ્ટક આપણે બાકી હતું. કોષ્ટક છે યાદ કરો અને લખો પાઠ નંબર 31 ઉપર. કોષ્ટક ની અંદર છે ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીના નામ આપ્યા છે, ખૂટતી વિગત લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખતા હોય, પ્રાણીને પાળતા હોય, શા માટે પ્રાણી પાળે છે એનું કઈ કારણ રાખવાનું કારણ, તો એ કારણ આપણે અહીં લખવાનું છે કે શા માટે આપણે પ્રાણીને પાળીએ છીએ. કોઈ કૂતરા પાળતું હોય, કોઈ બિલાડી પાળે, કોઈ ગાય પાળે, શા માટે આવા પ્રાણીઓને આપણે પાળીએ છીએ. જેમાં પહેલું લખેલું છે કૂતરો, તો એમાં લખીશું તે આપણા ઘરની ચોકી કરે છે, એટલા માટે આપણે કૂતરો પાડીએ છીએ. પછી પાના નંબર 132
ચોખી પરબ શું છે જોઈએ મોટા ઘોટા વાળું માટીનું વાસણ પંખી પરબ એટલે પક્ષીને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે જે બનાવેલું છે તેને પરબ કહેવાય પંખી પરબ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જેમ આપણે પીવાનું પાણી હોય આપણા માટે તેના પરબ હોય છે તે રીતે પંખીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી તેને પંખી પરબ કહેવાય મોટા ઘોટા વાળું માટીનું વાસણ લો માટીના વાસણને બાંધી દો ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો હવે કુંભાર પાસે આવા હોય જ મોટા વાસણ માટી કે જે પંખીઓ એમાં પાણી પી શકે નાહી પણ શકે એટલું મોટું વાસણ લો અને એને ચિત્રમાં તમને બતાવ્યું છે તે રીતે લટકાવવાનું પાણી ભરી વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા મૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો જેથી પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે દરરોજ તેમાં પાણી ભરો કયું પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો રોજ એમાં પાણી ભરો અને જોવાનું કે રોજ કયું પક્ષી ત્યાં પાણી પીવા માટે આવે છે હવે વિચારોને લખો આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેની જરૂર છે હવે ઘણી બધી એવી વસ્તુ છે કે જે માણસને જરૂર છે પાણીને પણ એની જરૂર છે પ્રાણીને જરૂર છે એ વસ્તુની માણસને પણ જરૂર છે પાણીની તો દરેકને જરૂર પડે પશુ પંખી જીવજંતુ પ્રાણી માણસો બધાને પાણીની જરૂર પડે એ સિવાય ઘણી વસ્તુ એવી છે કે જે બંનેને જરૂર પડે માણસોને પણ પડે અને પ્રાણીઓને પણ પડે તો આવી ત્રણ વસ્તુના નામ તમારે અહીં લખવાના છે તમને બોક્સ આપેલું છે ક્રમ માનવીને ઉપયોગી પ્રાણીને ઉપયોગી હવે એને જે જે વસ્તુ ઉપયોગી હોય તેના નામ લખવાના છે બંનેને ઉપયોગી હોય એવી સરખી વસ્તુના નામ માનવીને શું ઉપયોગી છે જીવવા માટે તો હવા બીજું ખોરાક અને ત્રીજું હવે એવી જ રીતે માનવીને જીવવા માટે હવા ખોરાક આરામ અને ઊંઘની જરૂર છે તેવી જ રીતે પ્રાણીને પણ જીવવા માટે હવા ખોરાક આરામ અને ઊંઘ આ વસ્તુની જરૂર પડે દરેક પશુ પક્ષી પ્રાણી પણ સૂઈ જાય છે એ પણ આરામ કરે છે વિચારો કે લોકો આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે તો અમુક વસ્તુમાં અમુક જીવજંતુઓ છે ખાય છે ચકલી છે ઈયળ પણ ખાય અને દાણા પણ ચણે
કબૂતર છે ચકલી છે ઘણા બધા પક્ષીઓ છે ઓકે ઈયળને નાના નાના જીવજંતુ પણ ખાતા હોય અલગ અલગ પ્રકારના જીવજંતુઓ અલગ અલગ પ્રકારના અનાજના દાણા પછી અમુક પ્રાણીઓ પક્ષીઓ છે એ તો પ્રાણીઓનું માંસ પણ ખાય મરેલા પ્રાણીઓનું માંસ ખાતા હોય બાજ છે ગીધ છે આવા પક્ષીઓ છે એ મરેલા પ્રાણીનું માંસ ખાય છે તમે કોઈ પ્રાણીને ખોળાવ્યું છે તમે ક્યારેક કોઈ પ્રાણીને ખોળાવ્યું હશે ગાય છે કૂતરો છે એવા પ્રાણીને ક્યારેક ખોળાવ્યું હશે જો કોઈ પ્રાણીને ખોળાવતા અથવા તો કોઈને કોઈને પ્રાણીને ખોળાવતા તમે જોયા છે પ્રાણીને કઈ રીતે ખોળાવે છે દાખલા તરીકે કૂતરો હોય તો એને આપણે રોટલી આપી તો એને કટકા કરીને ખોળાવો એવી તમે જે પ્રાણીને ખોળાવ્યું હોય તેનું નામ લખો અને શું ખોળાવે છે એ પ્રાણીની લખવાનું છે પ્રાણીનું નામ લખવાનું અને તમે એ પ્રાણીને શું ખોળાવ્યું પ્રાણીનો જે ખોરાક હોય તે આપણે એને ખવડાવવાનું હોય છે દાખલા તરીકે ગાય હોય તો ગાય છે ઘાસ જ ઘાસ અને રોટલી એવું ખાય પછી એને માંસ આપવામાં આવે તો એ માંસ ખાતી નથી કૂતરો છે તો એ રોટલી ખાય બિસ્કીટ ખાય બિલાડી છે દૂધ પીએ ઉંદરને ખોરાક તરીકે ઉપયોગ કરે તો સમીજે પ્રાણી સમીજે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને શું ખવડાવ્યું તે પછી બીજા અર્થ લખો પંખીને શું ખવડાવે છે પંખીને અનાજના દાણા ખવડાવે છે તો ચોખા બાજરી મગાઈ
વનનો તો કે વન તો એક વાર થાય જે અગંત કી હોય કે આ વધારે બધા થાય પછી ગુંડ તો કે કચરામાં પડેલી બધી જ વસ્તુ ગુંડના મોટા ભાગે ક્યાં જોઈએ છે કચરોને ઉકેળો હોય ત્યાં વધારે તમને ગુંડ જોવા મળતા હોય ચારમાં જોઈએ તો કે નાના જીવજંતુ કાગળ તો કે પૂરી જીવજંતુઓ અને એઠવાળ થાય છે ફિસ્ફોરી તો કે ફળ બીજ ખૂણા પાન વનસ્પતિના આવું હોય વાંદરો શું ખાય તો કે નાના નાના છોડ વનસ્પતિના પાંદડા રોટલી ગોટલા આવું બધું ખાય છે કરોળીઓ શું ખાય તો કે નાના નાના જીવજંતુ ગરોળી પર નાના જીવડા જંતુઓ માખી મચ્છર આવી વસ્તુ ખાય છે પછી વિચારો કે લોકો કોઈ પ્રાણી કે પંખી તમારો ખોરાક ખાઈ લીધું હોય તો તે અંગે લોકો ક્યારે એવું બન્યું છે કે તમારા હાથમાંથી ખોરાક લઈ લેવાયું છે પ્રાણી કે પંખી તો લખવાનું છે ના મચ્છર આવી રીતે તમે રાઉન્ડ આપેલું છે તો હવે એની અંદર આપણે ચકલી સ્ટાર્ટ કરશું તો ચકલી શું ખાય કે શાકભાજી અને ફળો અને રોટલી બકરી શું ખાય બકરી છે રોટલી ખાય
શાકભાજી અને ફળો એ ખાય અને બકરી ઘાસ પણ ખાય. આપણે એક કામ કરીશું અને અલગ રંગોથી છોડીશું. જેથી તમને છોડવાના સરળતા રહેશે. પછી ગરો જેને એવરી ચોકથી જોઉં છું, ગરો પછી ઉંદર, ઉંદર છે બકરી, રોટલી, શાકભાજી ને ફળો, ઘાસ, પછી યાદ કરો ને લખો પ્રાણીઓના નામ, લખો જેને તમે અડકિયા હોય એટલે કે અડીસી કહો, એવા પ્રાણીનું નામ તમે અડકિયા નથી એટલે કે અડ્યા નથી પણ અડી શકો છો. તમે એવા એવા અમુક પ્રાણીઓ હોય કે જેને અડ્યા નથી, જેનો સ્પર્શ તમે નથી કર્યો, પણ હા જો તમારી પાસે એ પ્રાણી હોય તો તમે એનો સ્પર્શ કરી શકો, તેને અડી શકો છો. પછી તમે અડી શકવાના નથી એવા કયા પ્રાણી છે? એવા પ્રાણી પણ હોય કે જેને તમે અડતા ડર લાગે, જેને અડી શકતા નથી, તેવા પ્રાણીના આપણે અહીં નામ લખવાનું છે.
નહીં
જેથી આપણે ડબલ કેરી થાય બમણી કેરી થાય હવે બીજું વર્ષ આવ્યું પાછો ઉનાળો આવ્યો કેરીની સીઝન આવી તો શું થયું ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા રાણીએ પાછા બગીચામાં બીજું વર્ષ આવ્યું એટલે કેરીની રાણીને કીધું કે ગયા વર્ષ કરતા આ વખતે તો ઓછી કેરી થઈ તો તમે આ વખતે કેમ પક્ષીને રોક્યા નહીં બગીચામાં આવતા તો માળીએ શું કીધું રાણીજી મેં તેમને રોક્યા હતા મેં એક પંખી આવવા દીધું નહોતું પરંતુ આ વર્ષે કીડાઓ કેરી ખાઈ ગયા શું કીધું માળીએ કે મેં આ વખતે તો પક્ષીને આવવા નથી દીધું બગીચામાં પણ આ વખતે કીડા હોય ને જંતુ એ કેરી ખાઈ ગયા જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાય અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં જો તમે પંખીને આવવા દીધા હોત ને તો પંખીઓ છે એ બધા નાના નાના કીડાને ખાઈ જાય તો એ કીડા છે એ કેરીને નુકસાન પહોંચાડત નહીં અને હજી થોડી વધારે કેરીઓ આપણને મળત એટલે દરેક પશુ પક્ષી જીવ જંતુઓ છે આપણને ઉપયોગી છે એ પક્ષીઓ આવતા હતા કેરી ખાતા હતા પણ સામે નાના નાના જે જીવ જંતુઓ છે કેરીને નુકસાન કરે એવા જીવ જંતુઓ છે એવા જીવ જંતુઓને ખાઈ જતા હતા એટલે કેરી છે એ થોડી વધારે ખાતી હતી પણ બીજા વર્ષે તો રાણીએ કીધું એટલે માણીએ પાછું પક્ષીને સાવવા દેવાનું બંધ કરી દીધું એક એટલે એક પક્ષીને બગીચામાં આવવા નતા દીધા તો એના બદલે આ વખતે કીડાઓ કેરી ખાઈ ગયા કારણ કે કીડા જાતા થઈ ગયા હતા એને પક્ષીઓ પક્ષીઓ તો ખાવા માટે આવતા નતા બગીચામાં કીડાને એટલે કીડાની સંખ્યા વધી ગઈ બગીચામાં એટલે કીડા છે કેરી ખાઈ જાય એટલે કેરી બગડી ગઈ એટલે આ વખતે ઓછી કેરી થઈ તો અહીંયા આજે આપણો આ પાઠ પૂરો થાય છે.